નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા એપીએમસી માર્કેટ ખાતે ચેરમેન ગોવાભાઈ દેસાઈએ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી કરાયું શક્તિ પ્રદર્શન. છેલ્લા ઘણા સમયથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ વિવાદ વચ્ચે આજે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા દેસાઈ સમાજને એકત્રિત કરવામાં આવ્યો હતો અને ડીસા માર્કેટ યાર્ડમાં ચાલી રહેલા વિવાદની ચર્ચા વિચારણા સમાજના આગેવાનો વચ્ચે કરવામાં આવી હતી. ડીસા ખાતે કાર્યરત ખેતીવાડી બજાર સમિતિ ઉત્પન્ન બજારમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ડીસા માર્કેટયાર્ડ ખાતે ડિરેક્ટરોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં તમામ ડિરેક્ટરો હાલ ભાજપના મેન્ડેટ પર જીતીને આવેલા હોવા છતાં પણ એક પણ ડિરેક્ટર બેઠકમાં હાજર ન રહેતા વિવાદ સર્જાયો હતો અને ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટ યાર્ડમાં ડિરેક્ટરોને પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવી રહ્યા હોવાનો વિરોધ દર્શાવી એક પણ ડિરેક્ટરો બેઠકમાં હાજર રહેવાના હતા. આ તમામ વિરોધ વચ્ચે આજે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટ યાર્ડ ખાતે દેસાઈ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ એ હતો કે છેલ્લા ઘણા સમયથી ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવાભાઈ દેસાઈનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને લઈ આજે ડીસા તાલુકામાં વસતા દેસાઈ સમાજના આગેવાનોની બેઠક માર્કેટ યાર્ડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં માવજીભાઈ દેસાઈ, જે ડીસા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન છે અને હાલમાં ધાનેરાના ધારાસભ્ય છે, અને બાબુભાઈ પાનકુટા, જે લાખણી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. આ બંને દ્વારા જ દિશામાં માર્કેટ યાર્ડ ખાતે ગોવાભાઈ દેસાઈને વિરોધમાં કરાવવામાં આવી રહ્યો છે, જેને લઈ દેસાઈ સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સમાજના તમામ આગેવાનો એકત્ર થઈ ગોવાભાઈ દેસાઈને સમર્થન આપ્યું હતું અને આગામી સમયમાં જે પણ વ્યક્તિ ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરશે એમની સામે સમાજ પગલાં લેશે તેવા બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ હતી. આ અંગે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ડીસા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને લાખણી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા દ્વારા તમામ ડિરેક્ટરોને બેઠકમાં ન જવા માટે જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ ડીસા માર્કેટ યાર્ડમાં જે નવી ગાડીની ખરીદી કરવામાં આવી છે તેની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરી ખરીદી કરવામાં આવી છે અને જે બિલ્ડી ખાતે મકાનની વાત હતી તે પણ માત્ર મુદ્દો બનાવવામાં આવે છે. આમ ચેરમેન ગોવાભાઈ દેસાઈ આજે સમાજને સાથે રાખી બેઠકમાં તમામ વિરોધનો કાયમી અંત આવે તે માટે બેઠકનું આયોજન કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવાભાઈ દેસાઈનો ડિરેક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડીસા માર્કેટ યાર્ડમાં હાલ મોટાભાગે જે ડિરેક્ટરો છે તે ભાજપના મેન્ડેટ પર જીતીને આવેલા છે અને તમામ મોટાભાગે દેસાઈ સમાજમાંથી ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા છે, પરંતુ ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન પદે દેસાઈ સમાજમાંથી ગોવાભાઈ દેસાઈ હોવા છતાં પણ ડિરેક્ટરો તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આજે ડીસા માર્કેટ યાર્ડ ખાતે ગોવાભાઈ દેસાઈ દ્વારા સમાજના લોકો સાથે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં સમાજના આગેવાનોએ ગોવાભાઈ દેસાઈને સમર્થન આપ્યું હતું અને જે પણ સમાજના લોકો ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરશે તેમની સામે સમાજ દ્વારા પગલાં લેવામાં આવશે તેવું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. મારું નામ દેસાઈ પરમતભાઈ વાલાભાઈ, મુક્કામ પોસ્ટ બલોદર, તાલુકો ડીસા, જિલ્લે બનાસકાંઠા. આજે અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારોબારીના મેમ્બરો જે હોય ને, માર્કેટના ડિરેક્ટરો, એમને અમે ચૂંટી કાઢ્યા. અમારા વોટથી, અમારી મંડળી એના વોટથી અમે ચૂંટી કાઢ્યા. એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો એ મેન્ડેટથી બધા જ ચૂંટેલા. પછી એના પછી અમે ગોવાભાઈ ગામડી ગામડી ફરીને જાહેર સભાઓ કરી બધા સમાજને પૂછ્યું. સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો. અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો. ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આપ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા. હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું કે શું પેટમાં દુખે છે એ અમને કોઈ ખ્યાલ આવતો નથી. આ લોકો જ્યારે અમારા ઓઈના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા, તો એમના હાળા મની બોમાં માછીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે, ગુજરાત રાજ લેવલે બીજા નંબરનો સંઘ હતો, એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી. અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા, ડિરેક્ટરો હતા, ચેરમેન હતા, વાઇસ ચેરમેન હતા. અમે આ લોકોને હાથમાં સુકાન આલ્યું આ બાબુભાઈને ને એમને. એના પછી એ લોકોએ ખાડે ઘાલી 20 કરોડમાં ખાલી દીધું, આખી પ્રોપર્ટી વેચી મારી. તમારા નામે કશું તમે જોડતા નથી, તો ખાતરના 2 ગાડી તમારા નામે કરી, 2 ગાડી તમારા નામે કરી, આવી ખોટી ખોટી કંઈ ઉતાવળ કરી બધા લૂંટી ખાધું. માવજીભાઈ બાબુલાલના જોડે જોઈન્ટ થઈ ગયા છે અને પહેલાં ઘી કડા કર્યા હોય તો ગોવાભાઈ નથી કરવા જતા. હવે
એટલે આ લોકો નથી હોવરાતું. ગોવાભાઈ ઉપર ભ્રષ્ટાચાર ના તો આક્ષેપ ખૂબ ના, એ તો એ રહી ચાલે છે, અમે કોઈ આવતા નથી. આખો સમાજ અમને સપોર્ટ કર્યો, અમે અમે 50 વર્ષથી અમે આ સંસ્થા સાથે જોડાયેલા છો. આ જમીન મારી ખરીદેલી છે, આ ડીસા એપીએમસી ની જમીન મારી ખરીદેલી છે. હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો, પણ અમે કોઈ દાડો ગોવાભાઈ પર ભાજપ અમે આક્ષેપો કર્યા નથી. ગોવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવેલા છે, અને આજે અમે ગોવાભાઈની જોડી છે. આખો સમાજ જ જોડે છે. પણ કોક તો એમ છે કે ગોવાભાઈ ખોટું કરી શકે. ગોવાભાઈ મારું નામ પીરાભાઈ વાલાભાઈ, મુકામ પોસ્ટ બરોડા. નમસ્કાર. આજે ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી, એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે, પેટા ચૂંટણી આવે છે, તો બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે. અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને મેં ભાગલા પડે, પાર્ટીનો કોઈ નુકસાન કરે એવું કોઈ કે, એ વાતમાં ના આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે, પણ કોકના કોક માણસોએ અડાવડું વાતાવરણ કર્યું, આમ છે તેમ છે, બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા. અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કઈ વાત આવી આપના માધ્યમથી, તો ગાડી ઠરાવ કરીને લાવી છે. આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સરવાનું મતે કર્યો હતો, ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ હવે ચૂંટણી પતી જાય પછી લાવશું. ચૂંટણી પછ્યા પછી ગાડી લાવી છે. ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો 6ઠો નંબર છે આખા ગુજરાતમાં એપીએમસીનો દરેક ક્ષેત્રે. છતાં પણ તમે હવે બાજુમાં શિહોરી જો તો ફોર્ચ્યુનર, થરાદ જો તો ફોર્ચ્યુનર, ધોંધરા જો તો ફોર્ચ્યુનર, પાલનપુર જો તો ફોર્ચ્યુનર, બીજી ત્રીજી લશ્કરીઓ ગાડીઓ. અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો, પરંતુ જે ઇનોવા હતી એની એ જ લાવી છે. મારા પહેલાં પણ ઇનોવા હતી, એક બીજી થાર ગાડી પણ હતી, બે ગાડી હતી, એના પહેલાં પણ એ જ હતી. એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં 5-6 વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો એને હરાજીથી વેચી મારવી, આપણે નવી ગાડી લઈ જવો. એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે, પણ બધા વરસાદનું ના વાતાવરણ જોયું એટલે મેં કીધું થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા. આટલો જ પ્રોસેસ, આટલી જ વાત. બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે. શોપિંગની અંદર 2017માં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જેવું નવું બનાવવું જે તે, પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે અને બધું પડે એમ છે, અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે જવાબદારી માર્કેટની. તો મેં કોઈ એજન્ડા એમ લેવાનો ઠરાવ કરો નવેસરથી. એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો વિવાલો વગેરે છે આપણા કબજામાં છે એટલું તમે ઉતારી લો, બાકીનો પછી જે હશે એ નવેસરથી આપણે ચર્ચા કરશું, નવેસરથી બોર્ડમાં લઈશું. હાલ પૂરતું આ ઉતારી લો એટલો જ પ્રશ્ન, અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો, એના જે નિયમમાં આવતું હોય પ્રોસેસ કર્યા, ભાવ મંગાવ્યા જે તે કરીને કાયદેસર હાલ્યું નહીં, ઉતારવાનું ચાલુ કર્યું. આ બે જ પ્રશ્નો, આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન બિવેદન આપી લીધું હશે, અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરીથી લેજો આપશે. સર્વાનું મતે બધું કામ બી કર્યા છે, આના સિવાય બીજો કોઈ હવે એ તો આ વિરોધ શું છે એ તો કે તો ખબર પડે. આ બે મુદ્દા હતા મેં વાત કરી, એમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર હું ને એ બધા જ મેન્ડેટ પર છીએ. ભારતીયના આદેશ, પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટણા છે. હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા જ ટેકેદારોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું, કારણ કે માવજીભાઈ 2 ટર્મ રહેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે. હું વહ્યો તો હું ન રહી શકું, નવા કાયદામાં 2 ટર્મ ચેરમેન રહ્યા હોય ત્રીજી ટર્મ ન રહી શકે. એટલે પાર્ટી કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો, તો એ હું જવાબદારી સંભાળું. બધા મેમ્બરો બીજા બધા જ
કોઈ દાડો કોઈ વિવાદ મગજમારી થયો નથી. હવે બાબુભાઈને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરને બોલાય ના પાડ્યો હોય એવા મને સમાચાર મળ્યા કે એમણે ના પાડ્યો કે મિટિંગમાં ન જતા. મેં મિટિંગ મોકૂફ રાખીને મારે થોડું બહાર જવાનું હતું એટલે મેં ફોન હું આવીને પછી ફોન કર્યો સેક્રેટરી કીધું ભાઈ બધાને કહી દઉં આજની મિટિંગ મોકૂફ. અને એ સભ્ય એને પૂછ્યું હતું કે એ બે ના પાડ્યો છે અમુક સભ્યએ વાત કરી કે એમણે ના પાડ્યો છે. કીધું કંઈ વાંધો નહીં આપણે તો પાર્ટીના માણસો છીએ બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ. અહીંયા ખેડૂતની સંસ્થા છે ખેડૂતનું ક્યાંય અહિત ન થાય માર્કેટને ક્યાંય નુકસાન ન થાય અને પાર્ટીને ક્યાંય પણ લૂછન ન લાગે એ જવાબદારી આપણા સૌની છે અને વિશેષ મારી છે. એટલામાં આપણે આપણા બધા એ રીતે સારું કામ કરો. આજે જે માર્કેટનો પાછલા કેટલાક દિવસથી જે વિવાદ ચાલે છે એને લઈને સમાજના આગેવાન પૂર્વ ધારાસભ્ય અને હાલના ચેરમેન માનનીય ગોવાભાઈ સાહેબના સમર્થનમાં આજે સમાજના અમે બધા આવ્યા હતા. જે પાછળ એમની ચાર પાંચ દિવસથી જે વિવાદ ચાલે છે જે આક્ષેપો થયા એના મુદ્દે સાહેબે પણ કેટલીક સ્પષ્ટતા કરવાની હતી અને સમાજ પણ સાચું જાણે એના માટે કરીને અમે બધા આજે અહીંયા આવ્યા છીએ એમના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના અને સાહેબના સમર્થનમાં. બાબુભાઈનો આક્ષેપ છે કે હજી સુધી ગોવાભાઈ દેસાઈ ભાજપમાં સેટ નથી થઈ શકે. તમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હા તમારું શું માનવું છે? નહીં એ કહેવાનો અધિકાર બાબુલાલને એટલે નહીં. બાબુલાલે પૂરા સેટ નહીં થયા. અને જો સાહેબ આયાતી હોય ગોવાભાઈ તો બાબુલાલ પણ આયાતી છે મૂળ ભાજપી નથી. અને ભાજપમાં આવ્યા પછી પણ કંઈ જાજુ પાર્ટીને એમણે હાલ દીધું એવું નહીં. પાર્ટીએ એમને ઘણું બધું આપ્યું છે એટલે કમસે કમ બાબુલાલને તો સાહેબ ભાજપમાં સેટ થયા નથી થયા કહેવાનો એમને અધિકાર નથી જ. બીજું આજ સાહેબના એજન્ટ તરીકે માણસ તરીકે વર્ષો સુધી બાબુલાલે કામ કર્યું છે તો એટલા વર્ષ કેમ કેમ સેટ થયા? એટલે વ્યક્તિગત એમને સેટ ના થયા હોય અને પાર્ટીમાં શું સેટ થવાનું હોય? સાહેબે ગત લોકસભામાં જમીન આસમાન એક કરીને મહેનત કરી પાર્ટી માટે સમાજે વોટ પણ આપ્યા એમના કહેવાથી. એટલે સેટ જ છે સાહેબ અમારા આગેવાન છે પાર્ટીના આગેવાન છે એમના માર્ગદર્શનમાં માર્કેટ પણ ત્યારે સારું ચાલે છે. અને અમે ત્યાં દુઃખી છીએ આ બાબતથી ત્રણ એટલે કે એક તો ખેડૂત છીએ ખેડૂત પુત્ર છીએ ખેડૂતોની આ સંસ્થાનું એમના વ્યક્તિગત હિતોને સ્થાપિત કરવા માટે કરીને આજે આ રકાસ કાઢવા બેઠા છે. બીજું ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘથી મારો પરિવાર છું એટલે પાર્ટી પણ આવા વિવાદોથી બદનામ થાય છે અને રબારી સમાજના છીએ એટલે સમાજ પણ ક્યાંક ને ક્યાંક આવી લડાઈઓમાં ક્યાંક જે રાજકીય નુકસાન સમાજને પણ જઈ રહ્યું છે. એટલે અમે તો વિનંતી કરીએ બધાને કે ભાઈ સુખ શાંતિ રહો અને વ્યક્તિગત કોઈને મનદુખ હોય તો યોગ્ય જગ્યા પાર્ટીનું ફોરમ છે સમાજના આગેવાનો છે એમને કહો આ મીડિયા છે અરજીઓ છે આ બધું મૂકી એક થઈ અને સંસ્થાનો સમાજનો અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે ને વિકાસ થાય એવું કરવા બધાને હું કહું છું.